આ રીતના તવા પર જ્યારે આપણે આ રીતની ગરમ ગરમ ભાજી જોઈએ ને તો આપણને એવું જ થાય કે આ બહાર ક્યાંક બનાવવામાં આવી રહ્યા છે, પણ આ આજે મારા કિચનમાં બની રહ્યા છે. બહાર જે રીતે પાવભાજી તૈયાર કરવામાં આવે છે, સેમ એવી જ રીતે આજે આપણે પાવભાજી તૈયાર કરીશું અને સાથે બનાવીશું એનો એક સ્પેશિયલ મસાલો. જનરલી આપણે બહાર પાવભાજીનો જે મસાલો તૈયાર મળે છે એનો ઉપયોગ કરીએ છીએ, પણ જો આ મસાલાનો ઉપયોગ કરીને તમે પાવભાજી બનાવશો ને તો તમારી પાવભાજી આપણે જે બહાર ખાઈએ છીએ સેમ એના જેવી ટેસ્ટી બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. તમારા બધાનું કિચન ક્રાફ્ટમાં હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ચટાકેદાર પાઉંભાજી બનાવવા હોય તો એના માટે આપણે ઘરે આ રીતે મસાલો તૈયાર કરીશું. ઘરના બેઝિક મસાલામાંથી જ આ મસાલો તૈયાર થઈ જાય છે. તો આપણે એક નોનસ્ટિક અથવા તો જાડ્યા તળિયાવાળું વાસણ લઈશું અને એની અંદર બધા મસાલાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો અત્યારે મેં 5 ટેબલ સ્પૂન આખા ધાણા લીધા છે. આ બધી વસ્તુઓનું મેઝરમેન્ટ મેં નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે. 3 ટેબલ સ્પૂન આપણે જીરું લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. આ ચક્રફૂલ જે સ્ટાર અનાઇઝા નામથી ઓળખાય છે 4 થી 5 લેવાના છે. 20 થી 22 લોંગ આપણે લવિંગ લઈશું. 3 થી 4 આ રીતે તજની લાંબી પટ્ટીઓ લેવાની છે અને 5 લોંગ આપણે મોટા જે એલચા આવે છે એ લેવાના છે. હવે બધી જ વસ્તુઓને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું લગભગ 2 થી 2.5 મિનિટ માટે. એટલે એની અંદર જો કોઈ મોઇશ્ચર હોય તો એ જતું રહે અને આપણે જે મસાલો બનાવીએ ને લાંબા સમય સુધી એકદમ સરસ રહે. એમ તો માર્કેટમાં તમને પાઉંભાજીનો મસાલો ઇઝીલી મળી જ જતો હોય છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો. પણ ઘરે આ બધા જ મસાલા આપણી પાસે હોય તો ખૂબ જ સરળતાથી આ મસાલો તૈયાર થઈ જાય છે અને એટલો સરસ સુગંધીદાર બને છે કે પાઉંભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એનાથી. તો 2 થી 2.5 મિનિટ માટે મેં શેકી લીધું છે. હવે આપણે એની અંદર 3 થી 4 નંગ તમાલપત્ર અને 20 થી 25 નંગ આપણે કાશ્મીરી જે સૂકા મરચા આવે છે એ નાખવાના છે. તમાલપત્રને આપણે હાથેથી આ રીતે તોડી લઈશું જેથી આપણે એને જ્યારે ગ્રાઇન્ડ કરીએ ને તો ઇઝીલી એ ગ્રાઇન્ડ થઈ જાય. તમાલપત્ર અને મરચા એને બહુ વધારે નથી શેકવાના, લગભગ 1/2 મિનિટ માટે શેકીશું. તો 1/2-1 મિનિટ માટે આપણે એને શેકી લેવાના છે આ રીતે અને કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવું જરૂરી છે. તો આપણા જે મરચા અને તમાલપત્ર છે એ પણ શેકાઈ ગયું છે. તો સૌથી છેલ્લે આપણે એની અંદર એડ કરવાની છે 3 ટેબલ સ્પૂન વરિયાળી. વરિયાળી નાખ્યા પછી બીજી 1/2-1 મિનિટ માટે શેકીશું અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. બહુ વધારે શેકવાની બિલકુલ જ જરૂર નથી પડતી અને સ્લો ફ્લેમ પર શેકવું જેથી એની સુગંધ જળવાઈ રહે અને કલર ચેન્જ ના થાય. તો અત્યારે શેકાઈ ગયું છે, મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે એને એક પ્લેટમાં કાઢી દઈશું. કારણ કે પેન આપણું ગરમ હોય ને એમાં રહેવા દઈએ ને તો નીચેથી એ થોડું વધારે લાલાશ પડતું થઈ જાય. હવે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ ઠંડુ થાય પછી જ ગ્રાઇન્ડ કરવાનું. જો ગરમ ગરમ તમે ગ્રાઇન્ડ કરશો તો એના કારણે એની અંદર વરાળ બનશે અને મસાલો તમારો લાંબા સમય સુધી સારો નહીં રહે. તો અત્યારે એને હું ગ્રાઇન્ડ કરી લઉં છું. ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતનું એનું ટેક્સચર થઈ જશે, એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. હવે આપણે બાકીની બધી વસ્તુઓ જે આપણી પાસે ઘરમાં ગ્રાઇન્ડ કરેલી હોય એ ઉમેરવાની છે. તો એની અંદર આપણે 1/2 ટીસ્પૂન બ્લેક સોલ્ટ ઉમેરવાનું છે અને 1/2 ટીસ્પૂન આપણું સાદું જે મીઠું હોય ઉમેરીશું. 1 ટીસ્પૂન આપણે એની અંદર ડ્રાય જિંજર પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન આપણે હળદર ઉમેરવાની છે. 1/2 ટીસ્પૂન એની અંદર આપણે હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન આપણે એની અંદર આમચૂર પાવડર ઉમેરવાનો છે. હવે આ બધી જ વસ્તુને ફરી એકવાર આપણે મિક્સરમાં ફેરવીને મિક્સ કરી લઈએ. તો આપણો અત્યારે જે પાવભાજીનો મસાલો છે તૈયાર થઈ ગયો છે. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ તમારો 70 થી 80 ગ્રામ મસાલો બનીને તૈયાર થશે અને જ્યારે તમે એને ગ્રાઇન્ડ કરશો ને ત્યારે જેટલી સરસ સુગંધ આવશે એની. હવે આપણે પાઉંભાજી બનાવવા માટે અત્યારે મેં 5 લોંગ મોટી સાઈઝના બટાકા લીધા છે અને સાથે આપણને જોઈશે ફ્લાવર અને વટાણા. તો ફ્લાવર મેં 200 ગ્રામ વજનમાં લીધું છે, બટાકા મેં 350 થી 400 ગ્રામ લીધા હતા અને 1/2 કપ વટાણા છે. આ રીતે મેં 15 થી 20 કળી લસણની લીધી છે અને 8 થી 10 નંગ કાશ્મીરી લાલ મરચા છે જેને મેં 1/2 કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો સૌથી પહેલા આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો એના માટે આપણે મિક્સર જારની અંદર લસણની કળી નાખી પહેલા પાણી નાખ્યા વગર જ એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. થોડું ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું અને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. જો તમે પહેલા જ પાણી ઉમેરશો ને તો બરાબર તમે એને ફાઇન પેસ્ટ જેવું નહીં બનાવી શકો. તો આ રીતે અધકચરું એ ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મેં લગભગ 1/2 કપ જેટલું પાણી એની અંદર ઉમેર્યું છે, ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતની આપણે લસણની એક ફાઇન પેસ્ટ જેવું બનાવી દેવાનું છે અને એની જે કન્સિસ્ટન્સી આ રીતની લિક્વિડ જ રહેશે અને એનો જ આપણે ઉપયોગ કરીશું પાઉંભાજી બનાવવા માટે.
તો લસણની આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈએ. આ પેસ્ટ તમે જો ઈચ્છો તો પહેલાથી જ બનાવીને રાખી શકો, એટલે જ્યારે તમારે પાવભાજી બનાવી હોય તો ફટાફટ તમારું કામ થઈ જાય. હવે જે મરચાં આપણે પલાળીને રાખ્યા હતા ને, એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો એનું જે પાણી છે એ ફેંકીશું નહીં, રહેવા દેવાનું છે. પહેલાં આપણે એકલા મરચાંને જ ગ્રાઇન્ડ કરીશું, આ પાણી રહેવા દઈશું. અને થોડું એ ગ્રાઇન્ડ થઈ જાય મરચાં, પછી એની અંદર આપણે પાણી ઉમેરીશું. જો પહેલાંથી જ પાણી નાખી દઈશું તો એને બરાબર આપણે ગ્રાઇન્ડ નહીં કરી શકીએ. તો એની પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. તો એ જ પાણી હું થોડું એની અંદર એડ કરું છું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. જે પાણી બચ્યું છે એને ફેંકવાનું નથી, આપણે જે પેસ્ટ તૈયાર કરીશું એને જ એની અંદર મિક્સ કરી લેવાની છે. એટલે લસણની અને લાલ મરચાંની પેસ્ટ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. બટાકા અત્યારે આપણા બફાઈ ગયા છે તો એને પણ આપણે થોડા મેશ કરી લેવાના છે. અને સાથે સાથે ફ્લાવર અને વટાણાને પણ મેં બાફી લીધા છે, એની બંનેની અંદર બિલકુલ જ અત્યારે પાણી નથી. 3 મીડિયમ સાઈઝની ડુંગળીને મેં આ રીતે એકદમ ફાઇનલી ચોપ કરી લીધી છે. કેપ્સિકમ લીધું છે એક મોટી સાઈઝનું, અને આ રીતે થોડું નાના ટુકડામાં કટ કર્યું છે. અને 2 નંગ મેં ટામેટા લીધા છે અને મેં છીણી લીધા છે. મેં મોટી સાઈઝના ટામેટા લીધા હતા. તમારી પાસે જો નાની સાઈઝ હોય તો ક્વોન્ટિટી વધારે લેવાની. લસણની પેસ્ટ આપણે તૈયાર કરી હતી અને લાલ મરચાંની પેસ્ટ. તો આ રીતે બધી જ વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પાવભાજી તૈયાર કરીશું. તો મારી પાસે આ રીતનો તવો છે તો હું એની પર જ બનાવું છું. તમારી પાસે તવો ના હોય તો તમે આપણું જે નોનસ્ટિક હોય છે એની પર પણ બનાવી શકો, એટલે કે કોઈ પણ ફ્લેટ વાસણ તમારે લેવાનું. મેં એમાં લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે, અને પાવભાજી હોય એટલે બટર તો જોઈએ જ, તો એની અંદર મેં બટર એડ કર્યું છે. બટર તમને જો વધારે ગમતું હોય તો હજુ વધારે તમે નાખી શકો. હવે સૌથી પહેલાં આપણે એની અંદર ડુંગળી એડ કરવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું, અને ડુંગળીને આપણે લગભગ 1.5 થી 2 મિનિટ માટે સાથે લેવાની છે. ડુંગળીનો અને લસણનો કાચો ટેસ્ટ આની અંદર ના આવવો જોઈએ. તો લગભગ 2 થી 2.5 મિનિટ માટે ડુંગળીને મેં સાથે લીધી છે, અને એ સરસ ગુલાબી કલરની થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને બહુ ઝીણા નહીં સમારવાના, થોડા આ રીતના રાખવાના. અને ટામેટા છીણીને એની અંદર એડ કરવાના છે. તમારે જો પ્યુરી બનાવીને એડ કરવા હોય એટલે મિક્સર જારમાં, તો એ રીતે પણ કરી શકાય. અથવા તો ટામેટાના એકદમ ઝીણા ટુકડા કરીને એડ કરવા હોય તો પણ કરી શકાય. તમને જે રીતે કન્વીનિયન્ટ લાગતું એ પ્રમાણે તમે ટામેટામાં એડ કરી શકો છો. મિક્સ કરી લેવાનું છે અને લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું. આ રીતે સંતાઈ જાય ને થોડું તમને તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે એની અંદર જે લસણની પેસ્ટ હતી એ ઉમેરી દઈશું, અને જે લાલ મરચાની પેસ્ટ છે ઉમેરવાની છે. લાલ મરચાની પેસ્ટ આ રીતે ઉમેરી એટલે કલર એકદમ સરસ આવે છે, તીખાશ ઓછી આવે છે. અત્યારે મેં બીજું 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું જ એની અંદર એડ કર્યું છે. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે. તમને જો વધારે તીખાશ જોઈએ તો તમે થોડું નોર્મલ લાલ મરચું પણ આની અંદર એડ કરી શકો. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી મેં 2 ટેબલ સ્પૂન ભરીને મસાલો આની અંદર એડ કર્યો છે. જ્યારે તમે આ મસાલાથી પાવભાજી બનાવશો ને, તો તમારા ઘરમાં એટલી સરસ સુગંધ આવશે ને કે તમારા પડોશીઓને પણ ખબર પડી જશે કે તમારે ત્યાં આજે પાવભાજી બની રહ્યા છે. હળદર એડ કરી દઈશું 1 ચમચી જેટલી. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે તમે તવા પર આ રીતે પાવભાજી બનાવતા હશો તો તમારે થોડી સાવધાની રાખવી પડશે, કારણ કે આપણને રોજ આ રીતે બનાવવાની આદત ના હોય. એટલે થોડો મોટો તવેથી લઈ અને આ રીતે તમારે એને મિક્સ કરી લેવાનું છે. તવે તો અથવા તો ચમચો થોડો લાંબો લેવાનો જેથી તમે દાઝી ના જાઓ. અને હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું, અને લસણને એકદમ સરસ એનો કાચો ટેસ્ટ ના જતો રહે ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે. બહાર આપણે જે પાવભાજી ખાઈએ છીએ ને, એની અંદર જે ટેક્સચર હોય છે, એવું ટેક્સચર આપણે ઘરે કરવું હોય તો આ રીતનું કોઈ પણ ફ્લેટ વાસણ આપણે ઉપયોગમાં લેવું પડે, જેથી આપણે બધી શાકભાજીને સરસ રીતે મેશ કરી શકીએ. આપણી જે અત્યારે ગ્રેવી છે એ સંતાઈ ગઈ છે, તો ફ્લાવર અને વટાણાની અંદર ઉમેરી દઈશું અને બટાકા એડ કરી દઈશું. અને હવે આપણે મેશરની મદદથી આ શાકભાજીને મેશ કરતા જવાનું છે, અને આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એની અંદર મિક્સ કરતા જવાનું છે. હવે જ્યારે તમે શાકભાજી એડ કરો તો ગેસની ફ્લેમને તમારે સ્લો ટુ મીડિયમની વચ્ચે કરી દેવાની, અને થોડું એની અંદર પાણી ઉમેરીશું, અને પછી મેશરથી બધી જ વસ્તુઓને મેશ કરી અને મિક્સ કરતા જઈશું. બહારની જે પાવભાજી છે એની અંદર આ રીતે શાકભાજી એકદમ સરસ મેશ થયેલી હોય છે, એટલે એનું ટેક્સચર સરસ આવે છે અને એનો જે સ્વાદ છે એ પણ સરસ આવે છે. અને શાકભાજીને તમારે એટલી પણ મેશ નથી કરવાની કે એકદમ એની પેસ્ટ થઈ જાય. તમને થોડી એની અંદર અધકચરી દેખાવી જોઈએ, તો એ રીતે તમારે મેશ કરવાની છે. તો આપણે બધી જ ગ્રેવીને અંદરની સાઈડ લેતા જઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું. તમારી પાસે જો આવો તવો ના હોય તો
ફ્લેટ આપણી પાસે જે પેન આવે છે મોટી સાઈઝનું એમાં પણ તમે બનાવી શકો, પણ ટૂંકમાં તમારે કોઈ ફ્લેટ વાસણ લેવાનું જેનું તળિયું નીચેથી પડું હોય. આપણે તાસરામાં બનાવીએ તો એ રીતનું તમને નીચે તળિયું નહીં મળે અને તમારી જે શાકભાજી છે સરસ રીતે મેશ નહીં થાય અને તમારી ગ્રેવી સાથે મિક્સ નહીં થઈ જાય. તો બેઝિક એનું આ જ નિયમ છે કે તમારે પાઉંભાજી બનાવવા માટે આ રીતનું ફ્લેટ વાસણ લેવાનું. તમારી પાસે જો ઢોસા બનાવવાનો તવો હોય તો તમે એ પણ લઈ શકો. અને મારી પાસે અત્યારે જે મેં તવો વાપર્યો છે એ સ્ટીલનો છે. અને તમને જો પાઉંભાજી ભાવતી હોય અને બહાર જેવી જ બનાવવાનો શોખ હોય તો તમે આ રીતનો એક તવો વસાવી પણ શકો છો. કિંમતમાં બહુ વધારે મોંઘો નથી હોતો, લગભગ 1200 થી 1500 રૂપિયામાં તમને મળી જાય છે. આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને આ રીતનું એનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને મેશ કરી લેવાની છે. અને તૈયાર થઈ જાય પછી એને 5 થી 7 મિનિટ એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે રહેવા દેવાની છે, જેથી નીચેથી બિલકુલ જ ચોંટે નહીં. અને કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખીશું, બહુ વધારે એને લિક્વિડ નથી કરવાની. તો 5 થી 7 મિનિટ આ રીતે રાખવાની છે. તો અત્યારે એની અંદર હું થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઉં છું. હવે તમને બટર આની અંદર જેટલું જોઈતું હોય એટલું તમે એડ કરી શકો છો. મેં વઘારમાં થોડું એડ કર્યું હતું. બહાર આપણે જે પાઉંભાજી ખાઈએ એમાં બટર અને તેલની ક્વોન્ટિટી ઘણી વધારે હોય છે. અત્યારે હું થોડું બટર એની અંદર ફરીથી એડ કરું છું. છેલ્લે આ રીતે બટર એડ કરીએ તો એકદમ સરસ શાઇન આપણા પાઉંભાજીમાં આવી જાય છે. આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે આજે સેમ બહાર જેવા જ પાઉંભાજી કરીએ છે તો આ જ તવાની ઉપર આપણે બ્રેડને પણ શેકી લઈશું. તો એના માટે આપણે આ રીતે ભાજીને સાઈડમાં કરી દેવાની. તમે બહાર જોયું હશે કે એ લોકો આ રીતે સાઈડમાં ભાજી રાખે છે અને વચ્ચે પાઉં શેકતા હોય છે. તો થોડું આપણે તેલ મૂકી દઈશું અને પાઉંને આ રીતે શેકી લેવાના છે જેથી ભાજી એની ઉપર જ લાગી જાય. બહાર આપણે જે ખાવીએ છીએ એમાં આ જ રીતે એ લોકો તવા પર શેકીને આપતા હોય છે. તો બ્રેડને આપણે જેટલી તમને કડક જોઈતી હોય એ પ્રમાણે શેકી લેવાની છે. તો અને આ રીતે જ્યારે તમે એને તવાની ઉપર ભાજીની સાથે શેકશો ને તો તમારી બ્રેડ એકદમ સરસ સોફ્ટ પણ બનશે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ પાઉંભાજી, જેને મેં થોડું બટર નાખીને સર્વ કર્યા છે. તો એકવાર તમે આ રીતે પાઉંભાજીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂર શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.